વિદ્યાર્થી મિત્રો, હવે સુરેખ નિયત સંબંધના દાખલાઓ માટે જે જરૂરી સૂત્રો છે એ અત્યારે અહીંયા સમજૂતી આપીએ છીએ. આપણે સૌ પ્રથમ દાખલાની ગણતરી માટેના જરૂરી સૂત્રો, જેમાં નિયત સંબંધનું જરૂરી મોડલ કે મુખ્ય સમીકરણ જેને કહેવાય છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. વાય કેપ, વાય ની ઉપર જે અહીંયા ત્રિકોણ ભાગ આપ્યો છે એને કેપ તરીકે બોલવામાં આવે છે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, જ્યાં બી બરાબર બી વાય એક્સ, એટલે કે વાય ની એક્સ પરની નિયત સંબંધક. બી બરાબર શું કહેવાય? બી વાય એક્સ, એટલે કે વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા, જ્યાં વાય નો એક્સ પરનો નિયત સંબંધક. બી એટલે નિયત સંબંધક, એટલે કે આંકડાકીય માપ આપે, નિયત સંબંધનું એક ચોક્કસ આંકડાકીય માપ. તો વાય નો એક્સ પરનો નિયત સંબંધક, અથવા એને બીજા શબ્દમાં કહેવાય ઢાલ. એના પછી એ એટલે અંતખંડ, એટલે અંતખંડ. હવે એના પછી બી શોધવા માટેના જરૂરી સૂત્રો, તો અહીંયા પહેલું સૂત્ર છે બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નું હોલ સ્ક્વેર. હવે ફરીથી સમજી લેજો, એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એક્સ ના અવલોકન માંથી એક્સ બાર બાદ કરીને જે કિંમતો આવે એ શોધવાની, એ રીતે વાય માંથી વાય બાર ના અવલોકન બાદ કરીને કિંમતો શોધવાની, એ બંને કિંમતોનો ગુણાકાર કરીને પછી સરવાળો. એટલે આને ગુજરાતીમાં કેવું હતું, આવું કહેવાય કે મધ્યક માંથી લીધેલા વિચલનો ગુણાકાર નો સરવાળો. મધ્યક માંથી લીધેલા વિચલનો ના ગુણાકાર નો સરવાળો, ધ્યાન રાખજો. એ રીતે એક્સ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર નો સરવાળો, એટલે કે મધ્યક માંથી લીધેલા વિચલનો ના વર્ગ નો સરવાળો. હવે આ સૂત્ર તમારે ક્યારે વાપરવાનું? જ્યારે એક્સ બાર અને વાય બાર બંને મધ્યક પૂર્ણાંક હોય, એટલે કે પોઈન્ટ વગર જવાબ હોય, મધ્યક ના ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે એક્સ બાર અને વાય બાર બંને મધ્યક પૂર્ણાંક હોય, તથા બીજી માહિતી જે આપણે સહસંબંધના વખતે આવું એક સૂત્ર હતું તેમાં જે નિયમ હતા એ જ પ્રમાણે કે સૌથી મહત્તમ અને સૌથી લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવત 50 ની આજુબાજુ કે 50 ની અંદર હોવો જોઈએ. આ એક નિયમ યાદ રાખજો કે જ્યારે પણ તમે x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર નું સૂત્ર વાપરો છો ત્યારે બંને મધ્યક પૂર્ણાંક હોવા જોઈએ. બીજું, મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવત 50 ની આજુબાજુનો હોય તો વધારે સારું, 50 થી વધુ હોય તો આ સૂત્ર વાપરવું નહીં, ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી બીજું સૂત્ર, b બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગાકારમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર. આ સૂત્ર ક્યારે વાપરવું? તો અહીંયા એ પણ સમજી લો સૂત્ર પહેલા, કે એન એટલે અવલોકનો ની સંખ્યા, ગુણાકારમાં સિગ્મા એક્સ વાય એટલે એક્સ અને વાય ના ગુણાકાર નો સરવાળો, એટલે કે અવલોકનો એક્સ અને વાય ના અવલોકનો ના ગુણાકાર કરીને સરવાળો, એ સરવાળો અહીંયા મૂકીને અને એન જોડે ગુણાકાર. સિગ્મા એક્સ એટલે એક્સ નો સરવાળો, વાય સિગ્મા વાય એટલે વાય નો સરવાળો, એન સિગ્મા એક્સ એટલે એક્સ ના અવલોકનો નો વર્ગો નો સરવાળો અને ગુણ્યા એન એક્સ ના સરવાળા નું હોલ સ્ક્વેર એટલે સરવાળા નો વર્ગ કરવાનો છે. હવે આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે એક્સ અને વાય ના અવલોકનો ની કિંમત નાની હોય, એટલે કે અવલોકનો ની કિંમત કેવી હોય? 15, 20, 25, 18, 19, 18, 17, 20, 22, 25, 30, 35. હવે સમજો, 50 ની અંદર સુધીની કિંમતો હોય અને પૂર્ણાંક કિંમતો હોય તો બને તો આ સૂત્ર વાપરવું. બીજું, નાની કિંમતમાં અપૂર્ણાંક કિંમતો હોય 1.5, 1.2, 1.4, 1.3, 3, તો એ રીતે અપૂર્ણાંકમાં પોઈન્ટ પછી એક કે બે આંકડાની કિંમતો વધુમાં વધુ ધ્યાનમાં રાખજો, તો જ આ સૂત્ર એક વાર ટ્રાય કરી શકો છો તમે. પણ પોઈન્ટમાં બે ત્રણ આંકડાથી વધુ કિંમત મોટી હોય, પોઈન્ટ પછીના આંકડા કેટલા હોય, બે કે ત્રણ થી વધુ હોય, અથવા બહુ મોટી મોટી કિંમત હોય, 8.7, 8.9, 9.2, 11.5, તો એનો વર્ગ કરશો ત્યારે એના આંકડા 3 થી 4 ડિગ્રી થી પણ વધારે આવશે, એટલે કે 4 આંકડા થી પણ વધારે આંકડા મોટા મોટા આવશે, પોઈન્ટમાં પણ તકલીફ પડશે. તો એ વખતે આ સૂત્ર વાપરવામાં નહીં, કેમ કે કેમ નહીં વાપરવાનું, તો કે એમાં ભૂલો પડવાનો અવકાશ વધી જાય છે. એના પછી ત્રીજા નંબરનું સૂત્ર,
બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગાકારમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. હવે એન એટલે અવલોકનો ની સંખ્યા, સિગ્મા યુ એટલે યુ અને વી ના ગુણાકાર નો સરવાળો, સિગ્મા યુ એટલે યુ નો સરવાળો, સિગ્મા વી એટલે વી નો સરવાળો, એન એટલે અવલોકનો ની સંખ્યા, સિગ્મા યુ સ્ક્વેર એટલે યુ ના વર્ગ નો સરવાળો, સિગ્મા યુ એટલે યુ ના સરવાળા નો હોલ સ્ક્વેર. હવે આ સૂત્ર ક્યારે વાપરવું? જ્યારે એક્સ બાર અને વાય બાર બંને મધ્ય અથવા બંને માંથી કોઈ પણ એક મધ્ય અપૂર્ણાંક અથવા એક્સ અને વાય ના અવલોકનો ની કિંમત ખૂબ જ મોટી હોય, 1000, 500, 2000, 2500, 3000, તો એ વખતે આટલી મોટી મોટી કિંમતો આપી લીજે, તો હવે અવલોકનો ની કિંમત આટલી મોટી મોટી હોય તો આપણે કયું સૂત્ર વાપરી દેવાનું? યુવી નું સૂત્ર. ખાસ ધ્યાનમાં રાખજો, જો મધ્યક અપૂર્ણાંક આવે તો વાપરવાનું છે યુવી નું સૂત્ર, જો કિંમતો બહુ મોટી હોય તો પણ યુવી નું સૂત્ર. એટલે મગજમાં આવી ગયું. હવે આ પછી ચોથું સૂત્ર. હવે આ સૂત્ર અને આ સૂત્ર સિમિલર છે, પણ આ સૂત્રમાં આજે એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું, જ્યારે તમે યુ શોધવા માટે ફક્ત યુ બરાબર એક્સ માઇનસ એ કરો છો અને બી શોધવા માટે વાય માઇનસ બી નીચે ભાગાકારનું પદ કે ગુણાકારનું પદ લેતા નથી, ફક્ત બાદ બાકી જ કરીએ છીએ અથવા પ્લસ કરીએ છીએ, સમજી લેજો, તો આ સૂત્ર વાપરી શકાય. પણ જો તમે યુ કે બી શોધવા માટે અહીંયા ભાગાકાર કે ગુણાકારમાં સીએક્સ કે સીએક્સ કે સીવાય કે સીવાય રીતે ગુણાકાર કે ભાગાકારમાં લીધેલું હશે યુ કે બી શોધવા માટે, તો તમારા સૂત્રની અંદર અહીંયા પાછળ ગુણાકારમાં સીવાય અપોન સીએક્સ લગાડવું પડશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે યુ કે બી શોધતી વખતે તમે ગુણાકાર કે ભાગાકાર કર્યો હશે તો તમારે સીવાય અપોન સીએક્સ અહીંયા સૂત્રની પાછળ ગુણાકારમાં એક પદ વધી જશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, બંને સૂત્ર સિમિલર છે પણ યુ અને બી ઉપર આધારિત છે કે બંને સૂત્રમાંથી કયું સૂત્ર અહીંયા સીવાય અપોન સીએક્સ લગાડવું કે ના લગાડવું, આ ધ્યાનમાં રાખજો. હવે એના પછીના બીજા સૂત્ર સમજાવીએ છીએ આપણે આગળ. વિદ્યાર્થી મિત્રો, નાના દાખલાની ગણતરી માટે બી ના જરૂરી સૂત્રો, બી એટલે નિયત સંબંધ. તો હવે એમાં પહેલા નંબરનું સૂત્ર બી બરાબર કો વેરિયેશન એક્સ વાય અપોન એસ એક્સ સ્ક્વેર, કો વેરિયેશન એક્સ વાય અપોન એસ એક્સ સ્ક્વેર. કો વેરિયેશન નું બીજું નામ છે એસ એક્સ વાય અપોન એસ એક્સ સ્ક્વેર, એવું સમજી લો. કો એક્સ વાય ને એસ એક્સ વાય અને એસ એક્સ સ્ક્વેર નીચે સરખું થઈ ગયું. એના પછી એક હજી આવું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ વાય ઇન્ટુ વાય માઇનસ વાય બાર ભાગાકારમાં એન ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર. ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે તમને કો કે એસ એક્સ વાય આપેલું હોય, કો એક્સ વાય કે એસ એક્સ વાય, તો નીચે એન અહીંયા આવતો નથી. પણ જો તમને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપેલું હોય તો નીચે એન ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર લખવાનું સૂત્રોમાં. એના પછી એક સૂત્ર છે સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ભાગાકારમાં એસ એક્સ સ્ક્વેર. ખાસ ધ્યાનમાં રાખજો, હવે ફક્ત એક આ સૂત્રની અંદર તમારે એન નીચે આવે છે ધ્યાનમાં રાખવાનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી બીજું એક સૂત્ર છે બી બરાબર આર ગુણ્યા એસ વાય અપોન એસ એક્સ. જ્યારે તમને સહસંબંધાંક આર આપેલો હોય, વાય નું પ્રમાણિત વિચલન એક્સ નું પ્રમાણિત વિચલન બંને આપેલા હોય, એટલે ત્રણેય વસ્તુ આપેલી હોય, એટલે તમારે સૂત્ર વાપરવાનું આર ગુણ્યા એસ વાય અપોન એસ એક્સ. બીજું, અમુક વખત તમને બી આપેલો હશે અને આર શોધવાનો હશે, તમારે બી આપેલો હોય આર શોધવાનો હોય અને આ બંને વસ્તુ આપેલી હશે, ત્યારે તમારું સૂત્ર શું થઈ જશે? અહીંયા લખું છું આર બરાબર બી ગુણ્યા એસ એક્સ અપોન એસ વાય. આ સૂત્ર બદલાઈ જશે આ રીતે, જ્યારે તમારે બી શોધવાનો ત્યારે આ સૂત્ર, જ્યારે આર શોધવાનું એટલે બી ઇન્ટુ એસ એક્સ અપોન એસ વાય. હવે અંતખંડ એ શોધવા માટે તો પહેલા નંબરનું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર એટલે વાય નું મધ્ય, બી એટલે આપણે શોધીએ છીએ બી અને એક્સ બાર. પણ અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અમુક છોકરાઓને ભૂલો થાય છે કે બી ની કિંમત જો તમારે માઇનસમાં આવી હોય તો કૌંસમાં મૂકવાની, કેમ? તો એના માટે અહીંયા ધ્યાન આપજો, વાય બાર માઇનસ માઇનસ બી આવ્યો હોય તો માઇનસ બી ઇન્ટુ એક્સ બાર,
હવે જયારે માઇનસ હોય એટલે કૌંસ ખુલે એટલે શું થઈ જશે પ્લસ, એટલે ખાસ ધ્યાનમાં રાખજો જો બી ની કિંમત માઇનસ હોય તો કૌંસમાં મૂકીને કૌંસ ખોલશો એટલે પ્લસ થઈ જશે, અને જો બી ની કિંમત ધન હોય તો પછી બી માઇનસ જ રહેશે. એના પછી નિશ્ચયકતાનો આંક, જેને આપણે બીજા શબ્દમાં વિશ્વસનીયતા ચકાસો, યોગ્યતા ચકાસો, યથાર્થતા ચર્ચો કે બે ચલ વચ્ચેની ધારણા ચકાસો, આવા કોઈ પણ શબ્દ આપેલા હોય તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારે શું શોધવાનું, નિશ્ચયકતાનો આંક. હવે નિશ્ચયકતાના આંકની સંજ્ઞા છે કેપિટલ આર નો વર્ગ. કેપિટલ આર ના વર્ગ બરાબર શું, તો કે સ્મોલ આર નો વર્ગ. સ્મોલ આર નો વર્ગ બરાબર શું, તો કે આર કૌંસમાં એક્સ વાય, એટલે એક્સ અને વાય નો સહસંબંધ નો હોલ સ્ક્વેર. એના પછી બીજું એક સૂત્ર છે બી વાય એક્સ. બી એટલે બી વાય એક્સ જ છે, અગાઉ આપણે કહ્યું. પણ જયારે તમે બી યુવી ની રિલેટેડ આંકડો પડો છો અને યુવી નું કોઈ સ્ટેપ એવું આપેલું હોય ત્યારે તમારે બી વાય એક્સ શોધવાનું કહ્યું હોય તો એનું સૂત્ર છે બી વીયુ ગુણ્યા સી વાય અપોન સી એક્સ. જો તમને બી વીયુ શોધવાનું કહ્યું છે, બી વાય એક્સ આપેલું છે, સી વાય અપોન સી એક્સ આપેલું છે અને બી વીયુ શોધવાનું કહ્યું છે, તો એ વખતે સૂત્ર આવું થઈ જશે કે બી વીયુ બરાબર બી વાય એક્સ ગુણ્યા સી એક્સ અપોન સી વાય. એ વખતે સૂત્ર તમારું બદલાઈને આવું થઈ જશે સી એક્સ અપોન સી વાય. ખાસ યાદ રાખજો બી વીયુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય. અહીંયા સૂત્રની સમજૂતી અહીંયા પૂરી થઈ. હવે આપણે સ્વાધ્યાય 3.1 થી શરૂઆત કરીશું.